ભારતની 70% વસ્તી ગામડામાં રહેનારા લોકો છે. તેમની સાંસ્કૃતિક અને આર્થિક સ્થિતિ ખૂબ જ નિરાશાજનક છે. ગ્રામીણ વસ્તીને વ્યવસ્થિતપણે શિક્ષણની તરફ નથી લઈ જવામાં આવી. સદગુરુનું આ સપનું છે કે તામિલનાડુના ગામડાઓની સ્થિતિને વધુ સારી બનાવવામાં આવે. ઈશા વિદ્યાની સ્કૂલ બાળકોને સારું અને ગુણવત્તાભર્યું શિક્ષણ આપે છે. તેમનું લક્ષ્ય ખુશખુશાલ, સ્વસ્થ અને કાબેલ યુવાનોનું નિર્માણ કરવાનું છે. ઈશા વિદ્યાની 9 સ્કૂલમાં 6,000થી વધુ ગ્રામીણ બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય તૈયાર કરવામાં આવે છે. આમાંથી ઘણા બાળકો તેમના પરિવારમાં સ્કૂલ જનારી પ્રથમ પેઢી છે. અંદાજે 40,000 બાળકો નજવી ફી ભરે છે અને 60%ની શિષ્યવૃત્તિ અને બીજી રીતની શૈક્ષણિક મદદ કરવામાં આવે છે. 11 આવશ્યક પોષક તત્વો અને પ્રોટીનવાળું મિડ ડે મીલ બાળકોમાં કુપોષણની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. ઈશા વિદ્યાની સ્કૂલોમાં સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાને સુરક્ષિત રાખવામાં આવે છે. તેની સાથે જ બાળકો સરળતાથી અંગ્રેજી બોલી શકે અને કમ્પ્યુટરનું શિક્ષણ મેળવે તેના માટે મદદ કરવામાં આવે છે. 2012માં આ સ્કૂલોની સફળતાને જોતા સરકારી સ્કૂલોના એડોપ્શનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ઈશા વિદ્યાની ટીમ આખા રાજ્યમાં 55 સરકારી સ્કૂલના શિક્ષકોને ટ્રેનિંગ આપી રહી છે, જેનાથી બાળકોની અંગ્રેજીને સુધારતા જરૂરિયાતમંદ બાળકો ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે અને શાળાકીય જીવનમાં રમતગમત, યોગ, પર્યાવરણનું શિક્ષણ, સ્વાસ્થ્ય અને આરોગ્ય શિક્ષણનો સમાવેશ કરવામાં આવે. ગવર્મેન્ટ સ્કૂલ એડોપ્શન પ્રોગ્રામ તામિલનાડુના 44,000 બાળકો સુધી પહોંચી ગયો છે. જો તમારા 1 અબજ લોકો અશિક્ષિત છે તો આ વાત કોઈ પણ દેશ માટે બહુ જ મોટો ભાર અને જવાબદારી છે. જો તમારી પાસે 1 અબજ ભણેલા ગણેલા, કેન્દ્રિત, શિસ્તબદ્ધ, સમર્પિત અને પ્રેરિત લોકોની વસ્તી છે તો આ ચમત્કાર થઈ શકે છે. આપણી પેઢીને પહેલી વખત આ તક મળી છે કે આપણે ગરીબીની રેખા નીચે રહેલા 70 કરોડ લોકોને માત્ર 10-15 વર્ષમાં એક જીવનસ્તરથી બીજા સ્તર સુધી લઈ જઈ શકીએ છીએ. ધરતી ઉપર ક્યાંય પણ કોઈ પણ પેઢીની સામે આવી તક નથી આવી.